માણાવદર તાલુકાના થાણિયારા ગામેથી 3 ટ્રકોમાં 18 ગૌવંશકોને ઘાસચારો પાણીની સુવિધા વગર કુર્તાથી બાંધીને કતલ કરવાના ઈરાદે લઈ જતા હોવાની ગૌસેવકોને બાતમી મળતા ગૌસેવકો દ્વારા ટ્રકનો પીછો કરી જેતપુરના પીટીયારા ટોલ નાકા પાસે આજે રાત્રિના પકડીને વીરપુર પોલીસને હવાલે કર્યા. માણાવદર તાલુકાના થાણિયાળા ગામેથી રેડિયાર 18 ગૌવંશોની ચોરી કરી તેને કતલ કરવાના ઈરાદે 3 ટ્રકમાં ભરીને ભરૂચ જિલ્લાના કેટલાક શખ્સો લઈ જતા હોવાની બાતમીને આધારે માણાવદર, જૂનાગઢ અને ઉપરેટાના ગૌસેવકો દ્વારા બપોરે 5 વાગ્યાથી 3 ટ્રકોનો પીછો કરતા ટ્રકો અલગ અલગ અને પૂર ઝડપે ચાલતા હોય રોડ પર ઉભા રાખવા અશક્ય હોય ગૌસેવકો અલગ અલગ થઈને પીછો કરવા લાગ્યા, પરંતુ ટ્રકોની ઝડપને આંબી ન શકાતા ગૌસેવકો દ્વારા જીતપુરના પીઠળિયાના ટોલ નાકે ટ્રકો ટોલ ટેક્સ ભરવા ઉભા રહેશે તેવા વિચારે બધા ટોલ નાકે પહોંચીને વોચ ગોઠવતા પીછો કરી ટ્રકો નજરે પડ્યા હતા, જેથી ગૌસેવકોએ ટોલ ટેક્સ ભરવા ઉભેલ ટ્રકના ફરતે બાંધેલ તાળપત્રી હટાવીને જોતા તેમાં ગૌવંશો નજરે પડ્યા હતા અને તેમાં ગૌવંશોને ઘાસચારો કે પાણીની સુવિધા વગર ક્રૂરતાથી બાંધેલો હોય ટ્રક ચાલકોની પૂછપરછ કરતા તેઓ યોગ્ય જવાબ આપી શક્યા ન હતા અને એટલી વારમાં બાકીના 2 ટ્રકો પણ ત્યાં આવી પહોંચ્યા હતા, તેમાં પણ આ રીતે ગૌવંશોને ભરેલ હોવાથી તે ટ્રક ચાલકોને પણ ગૌસેવકોએ ઝડપી વીરપુર પોલીસને બોલાવી 3 ટ્રકોમાંથી પકડેલા 13 શખ્સોની પોલીસને હવાલે કર્યા હતા અને પોલીસે આ 13 શખ્સોની પૂછપરછ કરી ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960 મુજબ કાર્યવાહી કરી હતી અને તમામ ગૌવંશ પશુઓને જેતપુર પાંજરાપોળમાં મોકલી આપી આગળની તપાસ વીરપુર પોલીસ ચલાવી રહી છે. સુરેશ ભાલિયા, ZRS TV, જેતપુર. ગઈકાલ રાત્રિના આશરે 9:30 વાગ્યાના સમયે જૂનાગઢ જિલ્લા તથા માણાવદર તાલુકાના ગૌરક્ષક દળના સભ્યોએ પોતાને અગાઉથી માહિતી હોય કે 3 ટ્રક ભરી અને ખૂંટિયાઓ અથવા ગૌવંશ કતલખાને લઈ જવાતા હોય જે આધારે તેમને પીઠળિયા ટોલનાકાએ 3 ટ્રક રોકાવેલ હતા અને આત્રે પોલીસને જાણ કરેલ હતી, જેથી પોલીસે જઈ અને 3 ટ્રક અહીં પોલીસ સ્ટેશન લાવેલ હતા, જેમાં કુલ 13 આરોપીઓ હતા અને એમાં કુલ 1 ટ્રકમાં 6 એમ કરીને કુલ 18 ખૂંટિયાઓ ભરેલ હતા અને કોઈ ઘાસચારાની અને પાણીની સગવડતા વગર એમને બાંધેલ હતા, જેથી તે 13 આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તેમજ પ્રાણી પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરેલ હતો અને હાલ આ બાબતે આગળની તપાસ ચાલુ છે.